सूरत जिलाना जंखवावना जंगलमां बाळकोने उपाड़ी जती टोळकी सक्रिय बनी छे। तेमज जंगलमांथी 17 जेटला बाळकोना मृतदेह मळी आव्या छे। तेवो ऑडियो वायरल करी लोकोमां दहशत फैलावनार बे आरोपीओनी पोलीसे धरपकड़ कर्या बाद तेमनी वधु पूछपरछ हाथ धरवामां आवी छे। सूरत जिल्लामां वहेती थयेली ऑडियो वायरलमां किम चारस्ता पासेना जितेन्द्र खुशीराम शाह सहितना बे व्यक्तिओए अफवा फैलावतो ऑडियो वायरल करता तेओनी धरपकड़ करवामां आवी हती। आ प्रकरणमां पोलीसे कोई पण अफवाथी गैरमार्गे दोरावुं नहीं अने कोई शंकास्पद व्यक्ति नजरे पड़े तो कायदो हाथमां नहीं लई नजीकना पोलीस मथकोमां जाण करवानी अपील करवामां आवी छे। बाड़को चोरवानी गेंग अने जुदा जुदा विस्तारों में जई रही है अने बाड़कोनी चोरी थई रही है एवी जे अफवाओ फैलाई थी अने जेने अनुसंधाने सूरत ग्राम्य जिला में पण जंखवावमां आटला बाड़को चोराया अने जे विषय सामे आव्यो हतो ए पोलीसे तपास करेली छे अने संपूर्णपणे आ हकीकत खोटी ठरी छे। एक अफवा ज छे एटले लोकोए एमां मानवुं नहीं અને બહુ વધારે પડતા અમુક લોકો જ્યારે સોશિયલ મીડિયાના ગેરવ્યાજબી ઉપયોગને કારણે જે ગાંડપણ કરી અને ઓડિયો વાયરલ કરેલ જેથી લોકોમાં પણ ભયની લાગણી ફેલાયેલ તો એના અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસે કોસંબા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે સાંજે આ ઓડિયોમાં વાત કરનાર વ્યક્તિ ઓડિયો રેકોર્ડ કરનાર અને વાયરલ કરનાર બંને વ્યક્તિ વિરુદ્ધમાં આઈપીસી હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજે ડીવાયએસપી સુરત ગ્રામ્ય અને કોસંબા પોલીસે મહેશકુમાર મહેતલાલ લાંજેવાર જે પાલોદના રહેવાસી છે અને જીતેન્દ્ર ખુશીરામ સિંઘ જે માંગરોળ ચિત્રકૂટ સોસાયટીમાં રહે છે એ બંનેની ધરપકડ કરી છે અને રિમાન્ડ માંગી અને ફર્ધર પૂછપરછ પણ કરવામાં આવશે। સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસનો એક જ આશય છે કે લોકો ખોટી અફવામાં આવી અને નિર્દોષ લોકોને મારે નહીં કે નિર્દોષ લોકોને કોઈનું મોત નિપજાવે નહીં જેથી કરીને કોઈ મોબ લિંચિંગનું બનાવ ના બને અને પેનિક પણ ના ફેલાય। પોલીસ ખૂબ જ ગંભીર છે, પોલીસ ખૂબ જ સંવેદનશીલતાથી રહી રહી છે, બધાને પોતપોતાના માતા પિતાને બાળકોની ચિંતા હોય તો એ બાબતે કોઈ ચિંતા ના કરે, આ અફવાઓમાં દોરાવું નહીં અને કોઈ પણ હકીકત એવી લાગે મહેરબાની કરીને પોલીસને જાણ કરો, આપ જાતે જ કાયદો હાથમાં લેવાની કોઈ જરૂરત નથી, અન્યથા કડક કાર્યવાહી પોલીસે કરવી પડે। ધન્યવાદ।